जूनागढ़ में स्वामीनारायण गुरुकुल में विद्यार्थी मौत से विवाद उभो थयो छे। ज्ञानबाग विद्याधाम स्वामीनारायण गुरुकुल में रविवार ओम सांगाणी नामना विद्यार्थी मौत थई गयु। संस्थाए बीमारी कारण बाळकनुं मौत थयु होवानी परिवार ने जाणकारी हती। जो कि बाळक बीमार होवा छतां सारवार न करावी होवानो परिवारनो आक्षेप छे। बाळकना सीसीटीवी पण सामे आव्या छे अने जेमां ते बीमार होवानुं पण देखाई रह्युं छे। त्यारे बाळकना परिवारनो आक्षेप छे कि संस्थाए कोई सारवार न करावता बाळकनुं मौत थयुं छे। अंतिम क्षणना सीसीटीवी फूटेज न दिखाड़ता होवानो पण परिवारनो आरोप छे। पोलीस पण जवाब न आपती होवानो परिवार द्वारा आक्षेप करवामां आवी रह्यो छे। मृतक बाळक राजकोटना त्रंबानो छे अने धोरण 6 मां ते अभ्यास करतो हतो। बीमार बाळक ने सारवार न करावानो हाल तो परिवार आक्षेप करी रह्यो छे। तात्कालिक धोरणे झड़पी कार्यवाही थाय अने तेओने न्याय आपवामां आवे तेवी परिवार मांग करी रह्यो छे। घटनाना आ सीसीटीवी पण सामे आव्या छे जेमां बाळक बीमार होय तेवू स्पष्टपणे જોવા મળી રહ્યું છે। એને શુક્રવારથી મજા નહોતી, રૂમના છોકરાઓ એને નીચે સાહેબને જાણે કરેલી હતી, સાહેબાને મજા નથી, તમે દવા આપો, એ લોકો કઈ તપાસ કરવા આવતા નથી કે કઈ પણ વસ્તુ કોઈ એવી કરતા નથી। અમને સીધો એવી રીતે સવારે રવિવારે ફોન આવે છે કે એને મજા નથી, અમે દવાખાને લઈ જઈએ છીએ। અમને અમને આનો પૂરો ન્યાય મળે એવી માંગ છે। ત્યાંના બાળકને અમે જે અમારા ઓમ સાંગાણીને બાજુના બેડવાળો જે છોકરો છે એને અમે બધી વિગત પૂછી હતી, તો એવું કહે છે કે શુક્રવારથી એને મજા નથી, અમે ત્યાં એ લોકોને જાણ કરેલી હતી, તો એ લોકો તપાસ માટે આવે છે। તપાસ માટે આવીને પછી એવું કહે છે કે તમે ઓમને એવું કહે છે કે તું નીચે આવીને દવા લઈ જા, બરોબર, દવા લેવા માટે એની પરિસ્થિતિ ખરાબ હતી, દવા લેવા માટે ગયો નથી, પણ છતાં એને શુક્રવારે શનિવારે અને રવિવારે જયારે સવારે બનાવ બની ગયો ત્યારે એ લોકો ચેકઅપ માટે આવે છે, કે હવે આવું થઈ ગયું છે ત્યારે આવે છે, બરોબર। અમારો આક્ષેપ એ જ છે કે એ લોકોની બેદરકારી પૂરેપૂરી આ કેસમાં છે, તો આના માટે અમને ન્યાય મળે એ અમારી માંગ છે। અમદાવાદમાં 50 બાંગ્લાદેશીઓની અટકાત કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે બાંગ્લાદેશીઓની અટકાત કરી હોવાની માહિતી સામે આવી રહી છે। 200થી વધુ બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવી। ખોટા દસ્તાવેજોના આધારે તેઓ રહેતા હતા અને તેઓની અટકાયત કરાયેલા બાંગ્લાદેશીઓને પરત મોકલવા કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। કેનેડામાં એક કારમાં આગ લાગી અને જેમાં બે ગુજરાતીઓના મોત થયા હોવાના સમાચાર છે। ટોરેન્ટો સિટીમાં કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં ગોધરાના ગોહિલ પરિવારના બે સભ્યોના મોત થયા હતા। ગોધરાના પીડીસી બેંકના નિવૃત્ત કર્મચારીના પુત્ર નીલ અને પુત્રી કેતાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે। અભ્યાસ માટે કેનેડા ખાતે તેઓ ગયા હતા। વાપી જીઆઈડીસીમાં જાહેરમાં રિક્ષા પર સ્ટંટ કરતા બે યુવકોને સીન સપાટા કરવા ભારે પડ્યા। પોલીસે રિક્ષા પર ઉભા રહીને સીન સપાટા કરતા બે રિક્ષા ચાલકને ઝડપ્યા છે। ત્યારબાદ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જો કે પોલીસના હાથે ઝડપાયા બાદ આ બંને સ્ટંટ બાજુએ પોલીસ સમક્ષ બે હાથ જોડીને માફી માંગી હતી। મહત્વનું છે કે વાપી જીઆઈડીસી વિસ્તારમાં પૂરપા ઝડપે દોડતી એક રિક્ષાની સાઈડમાં ઉભા રહીને યુવકો જોખમી સ્ટંટ કરી રહ્યા હતા। આથી પોલીસે આ મામલે બંને સ્ટંટબાજ રિક્ષા ચાલકોને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે। વાપીથી આ દ્રશ્ય આવી રહ્યા છે, પહેલા સ્ટંટ કર્યા અને પછી આ બંને આરોપી જે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છે, તેઓએ બંને આરોપીએ પોલીસ સમક્ષ બે હાથ જોડીને માફી માંગી। રિક્ષા પર સ્ટંટ કરતા તેઓનો આ વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। વલસાડથી સમાચાર છે, સેલવાસના એક વ્યક્તિ ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે। દાદરાનગર હવેલીમાં ડિજિટલ એરેસ્ટનો સૌપ્રથમ ગુનો નોંધાયો છે। પ્રદેશ પોલીસે મુંબઈથી બે આરોપીઓની ધરપકડ કરી છે। સાયબર ઠગોએ સીબીઆઈ અને મુંબઈ પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા 15,35,000 પડાવ્યા હતા। આરોપીઓએ ફરિયાદીને સતત 3 દિવસ સુધી રાખ્યા હતા। ડિજિટલ એરેસ્ટ ફરિયાદી પાસે 10 અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા। સેલવાસ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 9 લાખથી વધુની રકમની હાલ જપ્તી કરી છે। આરોપીઓની આગામી તપાસમાં હજી પણ અનેક ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। નડિયાદમાં કોર્ટમાં બનાવટી દસ્તાવેજો રજૂ કરનાર વ્યક્તિ સામે રજીસ્ટ્રારે ફરિયાદ નોંધાવે છે। જમીન બચાવી પાડવાના હેતુથી કોર્ટમાં બનાવટી દસ્તાવેજો રજૂ કરાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે। કોર્ટમાં દાખલ થયેલા જમીન વિવાદના દીવાની કેસમાં બોગસ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા। બોગસ મરણનો દાખલો, રેશનકાર્ડ, સોગંદનામું અને ઇલેક્શન કાર્ડ રજૂ કરવામાં આવ્યું। અરજદારે કોર્ટમાં ઓરિજિનલ દસ્તાવેજો રજૂ કરતા ખુદ કોર્ટે ફરિયાદ નોંધાવી છે। પોલીસ ફરિયાદમાં ખોટા દસ્તાવેજો રજૂ કરનાર પરવેઝ ખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે।
સુરતના સિંગણપુર ડભોલી પોલીસની સતર્કતા સામે આવી. બાલાજી ચાર રસ્તા નજીકથી ગુમ થયેલા ચાર બાળકો મળી આવ્યા છે. બાળકો હેમખેમ રીતે મળી જતા પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો. બાલાજી ચાર રસ્તા નજીકથી રમતા રમતા ચાર બાળકો ગુમ થયા હતા. અલગ અલગ વિસ્તારમાં બાળકોના ફોટા તેમજ સીસીટીવીના આધારે પોલીસે બાળકોને શોધવા તપાસ હાથ ધરી હતી. પોલીસની અથાગ મહેનત બાદ ભવાનીનગર ડભોલી પોલીસે ચારે બાળકો સહી સલામત રીતે શોધી કાઢ્યા. જૂનાગઢના બામણસામાં ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી અને જેમાં ખેડૂત આગેવાનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. ઘેડના ઇકો સેન્સિટિવ ઝોન, ખેડૂતોની મુશ્કેલી, લીલો દુષ્કાળ, ભૂલ ભરેલી જમીન માપણી આ સહિતના મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. તો આ તરફ ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ કહ્યું છે કે ખેડૂત મહાપંચાયતના આયોજનથી સરકારે કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું અને જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ખેડૂત વિરોધ પોતાનો નોંધાવતા રહેશે. આ ખેડૂતોની મહાપંચાયતમાં આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડાલિસ્ટ ખેડૂત પુત્ર બજરંગ પુનિયા, કિસાન મોરચાના કન્વીનર યોગેન્દ્ર યાદવ સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે આવ્યું ને 1400 કરોડનું પેકેજ, એ આ મહાપંચાયતની જાહેરાતથી સરકારને પરસેવો છૂટો છે. એટલે હું કહું છું કે આ ઘેડના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઘેડનો એક પણ વ્યક્તિ શાંતિથી બેસવાનો નથી. ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન હોય, અતિવૃષ્ટિનો હોય, જમીન માપણીનો હોય, આ બધા જ પ્રશ્નોની આજે અમે અહીંયા સાથે લીધા છે. વર્ષો થયા અમારા બાપ દાદાઓ ત્યાં ઘેડની સમસ્યા છે, અવિરતપણે ચાલુ છે. વારંવાર ઓજત, સાબડી અને તિલોરી, સિપરારી આ નદીઓના વારંવાર વેણ અમારા ખેતરોને જમીન છે તમામ બરબાદ કરે છે. પાક નુકસાની વારંવાર થાય છે હવે, અને એના પ્લસ ઉબેણ નદીનું જે કેમિકલ યુક્ત પાણી છે વારંવાર આ ડાયિંગ ઉદ્યોગનું પાણી આ નદીઓમાં છોડવામાં આવે છે, જેથી કરી અને અમારા પાક હજી તો કુમળી વયના હોય છે ત્યાં સદંતર નાશ પામે છે. અમારો ઘેડનો સંપૂર્ણ ઉકેલ નહીં થાય ત્યાં સુધી અમારી ખેડૂતોની જ્યાં સુધી જાન છે ત્યાં સુધી અમે લડી લેવાના મોઢમાં છે. એટલે હું એક નમ્ર અપીલ ગુજરાત સરકારને કરું કે આ વહેલામાં વહેલી તકે અમારા મુદ્દાનું સોલ્યુશન થાય અને કોઈ ખેડૂતના નદીના ગારવાથી કે ઊંડી પોળીની જે કઈ વાત આવે અને એમાં કોઈ પણ ખેડૂતને નુકસાન આવે, કોઈ મકાન આવે, કોઈ કૂવો આવે, કોઈ બોર આવે, એનું પૂર્ણ વળતર આપે એ પણ મારી માંગણી છે. રાજકોટના ઉપલેડામાં ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા. ઉપલેડાના ગઢાળા ગામમાં કોઝવે તૂટતા ગામ લોકો જીવના જોખમે મોજ નદીમાંથી પસાર થવા મજબૂર થયા. ગામના પૂર્વ સરપંચ કહ્યું કે 24 દિવસ થયા હોવા છતાં વરસાદમાં તૂટેલા કોઝવેનું સમારકામ હજી સુધી નથી કરવામાં આવ્યું. તંત્રએ કોઝવે પરથી લોકોને ન જવા માટેની સૂચનાનું ફક્ત બોર્ડ મારીને સંતોષ માન્યો છે. કોઝવે તૂટતા ગઢાળા ગામના વિદ્યાર્થીઓ અને ગામ લોકોએ 12 કિલોમીટર ફરીને કેરાળા થઈ ઉપલેડા જવું પડી રહ્યું છે. ત્યારે ગામ લોકો અને ગઢાળા ગામના પૂર્વ સરપંચે કોઝવેના જીવના જોખમે છતાં પણ આ રસ્તા પર ચાલે છે, તેમજ અત્યારે 12 કિલોમીટર ફરી અને વિદ્યાર્થીઓને અને નાના નાના બાળકોને જવું પડે છે. બનાસકાંઠાના થરાદના ગંભીરપુરામાંથી નીકળતી ઉચપા માઇનોર કેનાલને રિપેર કરવાની માંગ કરાઈ છે. આ કેનાલ છેલ્લા કેટલાય સમયથી ડેમેજ હાલતમાં છે અને છતાં પણ હજી સુધી તેનું કોઈ સમારકામ કરાયું નથી. ત્યારે હવે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામ કરી પાણી છોડવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે. લગભગ 2 વર્ષ પહેલા કેનાલમાં મેણિયું પાથરવાની પણ મંજૂરી મળી હતી, પરંતુ તે પણ આજ દિવસ સુધી થયું નથી. તેથી ખેડૂતોમાં રોષનો માહોલ છે. તાત્કાલિક ધોરણે રિપેરિંગ થાય તેવી માંગ તેઓ કરી રહ્યા છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વટનો સવાલ બની ગયેલી બનાસકાંઠાની વાવ પેટા ચૂંટણી માટે હાલથી જ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આવતીકાલે આ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે અને હજુ સુધી મુખ્ય રાજકીય પક્ષોએ ઉમેદવાર જાહેર નથી કર્યા, પરંતુ કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું નામ લગભગ નક્કી છે. જોકે કોંગ્રેસના ઉમેદવાર તરીકે નામ જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસના ગુલાબમાં કાંટો જોવા મળી રહ્યો છે. આ કાંટો કોણ છે તે તો બહાર આવ્યું નથી, પરંતુ વાવ કોંગ્રેસમાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે.
વાવ કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીના નિવેદનો હાલ જિલ્લાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. પહેલા ભાજપના ન જોડાવાની વાત કરનાર ઠાકરસિંહ રબારી હવે ગેનીબેન પર કટાક્ષ કરી રહ્યા છે, તો વાવની સેન્સની પ્રક્રિયા પણ ચર્ચામાં ચડી છે. સેન્સમાં દાવેદારી કરનાર વશરામજી ચાત્રાએ વિડીયો વાયરલ કર્યો અને આક્ષેપ કર્યો કે દાવેદારોની યાદીમાંથી જ તેમનું નામ કાઢી દેવાયું. તો વળી ગેનીબેનના જ કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરે બળવો પોકાર્યો છે. વાવમાંથી જ તેમણે અપક્ષ ઉમેદવારી કરી છે. જાણકારી મુજબ પૂર્વ ધારાસભ્ય અને લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરના સારથી તરીકે ઉભા રહેનાર ગુલાબસિંહ રાજપૂતની ટિકિટ ફાઇનલ છે. ઉમેદવાર ગુલાબસિંહ જશે એવું નક્કી માનવામાં આવી રહ્યું છે. તો પહેલા એકલા હાથે લડવાની જાહેરાત કરનાર આમ આદમી પાર્ટી હવે કોંગ્રેસને સમર્થન આપશે, એટલે કે વાવમાં કોંગ્રેસ આપનું ગઠબંધન થયું છે. કોંગ્રેસના ઉમેદવારને આપ આપશે સમર્થન, કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે, આપ આપશે સમર્થન, અંતિમ સમયે કોંગ્રેસ આપનું ગઠબંધન. આ તરફ વાવની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ સામે ભાજપે કમર કસી. પેટા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ ભાભર ખાતે ભાજપ કાર્યાલયનું કરાયું ઓપનિંગ. ભાજપે હજુ સુધી ઉમેદવાર જાહેર નથી કર્યા, પરંતુ પ્રચાર માટે કાર્યાલય ખુલ્લું મૂકી દીધું છે. ત્યારે વાવ વિધાનસભા બેઠક કબજે કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. પૂર્વ મંત્રી રજની પટેલ અને ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહે કાર્યાલયને ખુલ્લું મૂક્યું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. છોટાઉદેપુરના પાવજેતપુર નજીક આવેલા બ્રિજમાં ભારે વરસાદના કારણે ત્યાં બ્રિજ તૂટી ગયો છે. બોડેલીથી મધ્યપ્રદેશને જોડતા માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લગભગ મહિનાથી રાહદારીઓ અને સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાવજેતપુરના વેપારીઓ, ખેડૂતો અને યુવાનોએ ભેગા મળીને સ્વભંડોળ ભેગું કરી જનતા ડાયવર્ઝન બનાવ્યું અને જેના કારણે લોકોને પડતી હાલાકી દૂર થઈ અને રાહત અનુભવી. જોકે આજ દિવસ સુધી નદીના પટમાં તંત્રએ ટૂંક સમયમાં 4 કરોડથી વધુના ખર્ચે નવું ડાયવર્ઝન બનાવવાનું નક્કી કર્યું, પરંતુ સ્થાનિકોએ ફક્ત 8 દિવસમાં જ જનતા ડાયવર્ઝન બનાવી લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરી. પાવીજેતપુર કે વેપારીઓ કો ભારે નુકસાન હુઆ થા. આ સામાન્ય આમ જનતા કો ભી 3-4 કિલોમીટર જાને કે લિયે 40 કિલોમીટર કા ચક્કર કાટના પડતા થા. ઇસકે લિયે સમય ઓર નાના કા ભી બહોત જ્યાદા ખર્ચા હો રહા થા. વહીવટી તંત્ર કો સાથ મે લેકર ડાયવર્ઝન બનાએ, ઇસસે વાહન ચાલક ઓર જનતા કો ખુશી મે લહેર પસરી હે. ડાયવર્ઝન નતું, બ્રિજ તૂટી ગયો તો સરકારી જે ડાયવર્ઝન હતું એ તૂટી ગયું હતું, તો અમારે એટલું બધું 30-40 કિલોમીટર ફરીને જવું પડતું હતું. બોલે તેની બહોળ સમયનું નુકસાન થતું હતું, આર્થિક રીતે પણ નુકસાન થતું હતું અને અમારો સમય પણ બહુ બગડતો હતો. આ ડાયવર્ઝન એક ઘણું જ આશીર્વાદરૂપ છે સામાન્ય માણસથી લઈને મોટા સુધી દરેકને. આ નદીની અંદર ભારે પૂર આવવાના કારણે પુલનું પણ ધોવાણ થયું હતું અને ડાયવર્ઝન બન્યું તેનું પણ ધોવાણ થયું હતું, જેના કારણે છેલ્લા 60 દિવસથી આ વિસ્તારની તમામ જનતા, એટલે લગભગ એવું સમજો કે એમપી સુધીના લોકો ખૂબ જ ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યાં સરપંચો આ ગામની જનતાના સહકારથી અહીંયા જનતા ડાયવર્ઝન આજે ફરીથી કાર્યરત કરવામાં આવ્યું. ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને આ પાક નુકસાનીના સહાય માટે રાજ્ય સરકારે ખેડૂતોને 1400 કરોડથી વધુની સહાય પેકેજની જાહેરાત કરી છે. પરંતુ વલસાડ જિલ્લામાં ખેતીના પાકમાં થયેલા નુકસાનીનો સર્વે હજી પૂરો થયો નથી. વલસાડ જિલ્લામાં સર્વે ક્યારે પૂરો થશે અને ક્યારે સહાય ચૂકવાશે તેને લઈને ખેડૂતો હજી મૂંઝવણમાં છે. વલસાડ જિલ્લામાં ઓક્ટોબરમાં વરસેલા વરસાદના કારણે પણ વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાં 1060 હેક્ટરથી વધુ જમીનમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. વલસાડ જિલ્લાના ખેડૂતો સરકાર સમક્ષ છેલ્લા 10 દિવસમાં વરસેલા વરસાદના કારણે ખેતીના પાકમાં થયેલા નુકસાનીનું સર્વે પૂરું કરી વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. લાસ્ટ 10 દિવસ જે વરસાદ આવ્યો, નવરાત્રિમાં બી આવ્યો, એ પહેલા આ વર્ષે પાક પણ સારો થયો હતો, પણ વરસાદના લીધે બધો પાક બગડ્યો છે. આજે બી ખેતરમાં પડ્યો છે, પાણીમાં પડ્યો છે. ખેડૂતો સુકાવાની રાહ જોઈ છે, પણ પાક મોટા ભાગનો બગડી ગયો છે. પેકેજ જાહેર કર્યું છે એવું ખબર પડે, પણ હજુ અમારો સમાવેશ થયો કે એ ખબર નથી. વહેલી તકે અમારું સર્વે થાય ને અમારું રેકોર્ડ આવે એ અમને આશા છે. સરકારે પેકેજ તો જાહેર કીધું છે, પણ કોઈ હજુ સર્વે થયું નથી ને કોઈ હજુ આવ્યું બી નથી ને હાલમાં તમે આવ્યા છો ને સરકાર આગળ જાગૃત કરો કે કોઈ ખેડૂત નારાજ છે બધા ને કોઈ ડાંગરને બહુ નુકસાન છે. પાછોતરા વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. ઉના અને ગીરગઢડા તાલુકામાં પાછોતરા વરસાદના કારણે તૈયાર થયેલા પાકોને નુકસાન પહોંચ્યું છે, તેથી નુકસાનનો સર્વે કરાવી સહાય ચૂકવવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભારતીય કિસાન સંઘ દ્વારા ઉના મામલતદાર દ્વારા કૃષિમંત્રીને 182 રૂપિયાનો ચેક તથા આવેદનપત્ર આપી સહાય ચૂકવવાની માંગ કરાઈ છે. મહત્વનું છે કે પાછોતરા વરસાદથી મગફળી, સોયાબીન સહિતના ભારે નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે જે સહાય ચૂકવી છે તેમાં ગીર સોમનાથ જિલ્લો બાકાત રહી ગયો છે.
વેરાવળ સોમનાથ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ ફોફડીએ પોતાના પછીના પ્રમુખના શાસન પર ગંભીર આરોપ લગાવ્યા છે। છેલ્લા જ એક વર્ષમાં નગરપાલિકાના કામમાં લોલમ લોલ થઈ રહી હોય તેવો આરોપ તેમણે લગાવ્યો। રસ્તાઓ ખરાબ હાલતમાં છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં લાઈટો બંધ છે તો ક્યાં કચરાના ઢગલા પડ્યા છે, જેને લઈને પિયુષ ફોફડીએ ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને ગીર સોમનાથથી આવતા ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરારને પત્ર લખી આરોપ લગાવ્યા છે। અને સાથે તેમણે જણાવ્યું છે કે આવનારા દિવસોમાં તે તમામ વોર્ડની ફરિયાદો લઈને પ્રમુખ અને ચીફ ઓફિસર પાસે જશે। સમગ્ર વિસ્તારમાં રોડ, લાઇટ, સ્વચ્છતા એ પ્રોપરલી થાય એના માટે આજે ચીફ ઓફિસરને રજૂઆત કરેલી છે। ગઈકાલે પણ મળેલો હતો, આગળ પણ એક પત્ર લખીને આપેલો હતો। તો તાત્કાલિક અસરથી દિવાળી પહેલાં જ સફાઈ, લાઇટ, રસ્તા એની તાત્કાલિક યુદ્ધ ધોરણે કાર્યવાહી કરવામાં આવે। ટ્રાઇકિલેમેલ સ્વિસ્ટ નામની એક એવી ગાંઠ કે જે વિશ્વભરમાંથી 10% લોકોને જ થતી હોય છે। હિંમતનગર ખાતે રહેતા દેવરાજ મૌર્ય નામક વ્યક્તિને માથાના પાછળના ભાગમાં આ ગાંઠ થઈ અને જેને લઈને તેઓ છેલ્લા 2 વર્ષથી પીડાતા હતા। હિંમતનગરની સિવિલ હોસ્પિટલ દ્વારા તેઓની સફળતાપૂર્વક સારવાર કરી આપવામાં આવી છે। 3 કલાકની સફળ ઓપરેશન કરીને માથાના પાછળના ભાગેથી અંદાજે 700 ગ્રામથી વધુના વજનની ગાંઠ દૂર કરવામાં આવી, જેથી દર્દીએ હાશકારો અનુભવ્યો। ઓપરેશન લગભગ 3 કલાક જેવું ચાલ્યું, જેમાં પ્લાસ્ટિક સર્જરી બી કરી આપીને દર્દીને જે ઓપરેશન કરીને જે ગાંઠ કાઢી પછી એ ભાગ બંધ થાય એમ નહોતો, કારણ કે ગાંઠ બહુ મોટી હતી, તો એના માટે પ્લાસ્ટિક સર્જરી બી ત્યાં કરી આપવામાં આવી અને દર્દીને એ આખું જે ગાંઠ હતી એ કાઢી અને સફળતાપૂર્વક ટાંકા લઈને બંધ કરી દેવાઈ। સુરતના લાલભાઈ સ્ટેડિયમના પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। પરિવારના જ સ્વજનને ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। કનૈયા કોન્ટ્રાક્ટર સામે ખોટો પાવર ઓફ અટર્ની બનાવવાનો આરોપ લગાવાયો છે। ક્રિકેટનું નામ પડતાની સાથે સુરતનું સૌથી પહેલું સ્ટેડિયમ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ નામ સામે આવતું હોય છે અને આ સ્ટેડિયમના ડોનર અને હાલમાં સંચાલન કરતા એક જ પરિવારના 2 ભાઈઓના પરિવાર વચ્ચે વિવાદ શરૂ થયો છે મિલકતને લઈને। જોકે નાના ભાઈના પરિવાર દ્વારા મોટા ભાઈ એટલે કે જે સંચાલન કરી રહ્યા છે તેમના ઉપર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ થઈ છે। શું છે આખો મામલો પરિવાર પાસે જાણવાનો પ્રયાસ કરીશું। બેન, સૌપ્રથમ આપનું નામ અને શું છે આખો આ વિવાદ? મારું નામ અક્ષરા હેમંત કોન્ટ્રાક્ટર છે। 2009માં મારા ફાધર મધરની ફોર્જ સિગ્નેચર્સ કરીને મારા મોટા કાકા કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરે અમારી જે પાર્ટનરશિપની જે પ્રોપર્ટી હતી એમાં મોર્ગેજ કરી દીધી હતી અને લોન લીધી હતી 2.92 કરોડ્સની। એ સમયે મારા મમ્મી પપ્પા ઇન્ડિયામાં જ નહીં હતા જે તારીખે આ પાવર ઓફ એટોર્નીને બધું બનાવવામાં આવ્યું। અમને આ વાતની 2021માં જાણ થઈ ત્યારે મારા ફાધરે ઘણા બધા પ્રોસેસ ફાઇન્ડ આઉટ કરવાની કોશિશ કરી કે આ એક્ઝેક્ટલી છે શું, અને ત્યાર પછી અમને એવું જાણવામાં આવ્યું કે જો વધારે ડિટેલ્સમાં આપણે કમ્પ્લેન કરશું તો મારા મોટા કાકાને જેલ થશે, એટલે મારા ફાધરે મોટા ભાઈ સમજીને એમને માફ કર્યા। પણ પછી મારા ફાધર 4 મહિના પહેલાં ગુજરી ગયા, તે પહેલાં લગભગ 3-4 મહિનાથી મારા ફાધરને કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર અને બીજા 3-4 જણાઓએ ભેગા થઈને બહુ મેન્ટલી ટોર્ચર કર્યું, પૈસાની ડિમાન્ડ કરી। કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરે 25 કરોડ રૂપિયા પણ માંગ્યા કે તારે સ્ટેડિયમની ખુરશી બચાવી હોય, તારી બંને ડોટર્સને સિક્યોર ફ્યુચર જો તારે જોઈતું હોય તો ત્યારે આટલું કરવું જ પડશે, એ રીતે બધું ઘણું બ્લેકમેલિંગ કર્યું। અને તે કારણે મારા ફાધર છેલ્લા 3-4 મહિનાથી નથી ખાઈ શકતા, સૂઈ શકતા, હું 24 અવર્સ એમની સાથે રહેતી હતી, એટલે મેં બધું ડિટેલ્સમાં જોયું છે। અને એમની આ જ હાલતના લીધે એમની આકસ્મિક રીતે આવી રીતે મૃત્યુ થઈ ગઈ, એટલે અમને હવે પપ્પાના ગુજરી ગયા પછી અમને 3 લેડીઝોને પણ કમજોર સમજીને આવી રીતે જ ટોર્ચર કરવામાં આવે છે, અમારી પાસે પણ આવી જ રીતે પૈસાની માંગણીઓ કરવામાં આવે છે। અને કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર, લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના ડોનર પણ નથી, ડોનર મારા ફાધર હેમંત કોન્ટ્રાક્ટર અને મારા ફોઈ જ્યોતિબેન કોન્ટ્રાક્ટર છે, પણ હમણાં પપ્પાના ગુજરી ગયા પછી સ્ટેડિયમની મીટિંગ મિનિટ્સ બધા તેઓની સંયુક્ત મિલકત હતી, એ મિલકત ઉપર 2 કરોડ 92 લાખ રૂપિયાની લોન લઈ લીધા અંગેની ફરિયાદ કરવામાં આવેલ છે। ગુનો નોંધી અને હાલ તપાસ ચાલુ છે અને આરોપી તરીકે હાલના તબક્કે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર તરીકે કોન્ટ્રાક્ટરનું નામ જાહેર થયું છે। ગણદેવી શહેર ખાતે ઐતિહાસિક
कन्या शाळानुं केन्द्रीय मंत्री सी आर पाटिल हस्ते लोकार्पण थयुं। 1.31 करोड़ खर्चे बनेली आ 10 ओरडानी शाळामां तालुका बाळ विज्ञान मेळानुं आयोजन करवामां आव्युं। आ प्रसंगे गणदेवी नगरपालिकाना अंदाजे 8 करोड़ खर्चे विविध 28 प्रकल्पोनुं ई खातमुहूर्त अने ई लोकार्पण पण करवामां आव्युं। तो राज्यकक्षाना शिक्षण मंत्री प्रफुल्ल पानसेरिया पण उपस्थित रह्या।